હલો, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું કુટુંબિયા, આપની સમક્ષ ગણિત ધોરણ 8 પ્રકરણ નંબર 1 સમય સંખ્યાઓ, તેના વિશેના આજે આપણે દાખલા વિશે ચર્ચા કરીશું અને દાખલા ગણીશું અને શીખીશું. તો ચલો આપણે આજનું પ્રકરણ સમય સંખ્યા, તેના ગણિતના દાખલા વિશે આપણે જાણીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે સમક્ષ -2^3 × 5 + 5^2 − 3^5 × 1/6. તો આપણે તે દાખલા વિશે આપણે જાણીશું. તો સૌપ્રથમ આપણે અનુસાધન વાપરવાનું છે. −2^3 × 5 + 3^5 × 1/6. તો સૌપ્રથમ આપણે આ દાખલાની અંદર 3 સરખા છે, ઉડી જશે, કાયદી હોય તો 1 બને છે. એવી જ રીતે અહીંયા 3^2 × 6 અહીંયા કંઈ નહીં વધે તો 1 વધે છે. ત્યારબાદ 2^1 = 2 −+−5 + 5^2 + 5^2 + 1 અને નીચે 5^2 = 10. તો અહીંયા સંખ્યા બની −2^5 + 5^2 અને 1/10. તો આપણે 10, 2 અને 5 આપણે શું લઈશું? લસાઅ. તો લસાઅ એટલે લઈશું 10, 2, 5. સૌપ્રથમ આપણે 2 વડે ભાગ ચલાવીશું. 2, 2 × 5 = 10, 2 × 1 = 5, 5 5 × 5 = 5, 1 અને 5, 5^2 = 10. તો આપણે અહીંયા લસાઅ આવે છે, લસાઅ 10 લે. તો ચલો અહીંયા 10 લાવવા માટે −2^5 10 લાવવા માટે આપણે કેટલા વડે ગુણીશું? 2 વડે. તો ઉપર મને કેટલા વડે ગુણવાનું છે? 2 + 5/5/2 અહીંયા 10 લાવવા માટે કેટલા વડે ગુણીશું? 5 વડે. ઉપર પણ કેટલા વડે ગુણીશું? 5 વડે. ઓછા 1/10, કારણ કે અહીંયા ઓલરેડી 10 પહેલાં છે. તો આ બાજુ 2^2 = 4 કેવા? −2^10 + 5 × 5 = 25 × 2^5 = 10 −1/10. હવે અહીંયા જો લસાઅ બધાયનો સરખો થઈ ગયો છે, કોમન લસાઅ આપણે લઈશું 10 −4 આને પહેલાં લઈ લઈશું −1 + 25 −1 − 4 + −5 + 25/10. તો હવે અહીંયા શું થશે? 25 માંથી 5 ને આપણે બાદ કરવા પડશે એટલે થશે 20/10. તો આગળ 10^2 = 20 તો આપણો જવાબ આવશે 2, કારણ કે 10^2 = 20 એટલે આપણો જવાબ આવી જાય છે 2. ત્યારબાદ બીજો દાખલો છે 2^5 × −2^7 −1/6 × 2 + 1/14 × 2/5. ચલો આનું આપણે સૌપ્રથમ સાધન આપશું 2^5 × −1/6 + 1/14 × 2/5. આનું સૌપ્રથમ આપણે સદરૂપ આપીશું. સદરૂપ આપવા માટે 2^7 = 3^2 = 6 ઉપર કયું વધ્યું તો 1, અહીંયા ઉપર કયું વધ્યું તો 1. તો અહીંયા ગુણાકાર થશે 2 અને 3 2 = 6 −2 = 7
ઓછા ની નિશાની એક એકા એક નીચે બે દુ ચાર વત્તા એક એકા એક અને સાત પંચા પાંત્રીસ. હવે અહીંયા પણ આપણે લસા લેવો પડશે. બે પાંત્રીસ છે, એક ચાર છે, તો આપણે લસા લેવા માટે સીધું કરીશું પાંત્રીસ ગુણ્યા ચાર એકસો ને ચાલીસ. કેવી રીતે પાંત્રીસ દુ સિત્તેર અને સિત્તેર દુ એકસો ચાલીસ. તો ચલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા એકસો ચાલીસ લસા લેવાનો છે. છ પાંત્રીસ, પાંત્રીસ છે બે સિત્તેર આપણે ગુણીશું તો આપણે એકસો ચાલીસ આવશે. તો ચાર આવે અહીંયા પણ કેટલા વડે ગુણવા પડશે? ચાર ઓછા એકમાં છેદમાં ચાર. તો અહીંયા એકમાં છેદમાં ચાર છે, કેટલા વડે ગુણવા પડે છે? તો એકસો ચાલીસ આવશે. તમે કહેશો પાંત્રીસ, અહીંયા એક કેટલા આવશે? પાંત્રીસ વત્તા એકના છેદમાં પાંત્રીસ. કઈ સંખ્યા વડે ગુણવા પડશે? અહીંયા ખબર જ છે ચાર છે, ઉપર ત્રણ ચાર. તો છ ચોક ચોવીસ, ઓછે વખતે ઓછા એકસો ચાલીસ, ઓછા પાંત્રીસ એકા પાંત્રીસ, નીચે એકસો ચાલીસ, પ્લસ ચાર એકા ચાર એકસો ચાલીસ. ત્રણેના પ્રશ્ન એકસો ચાલીસ એકસો ચાલીસ કોમન થઈ ગયા છે, તો આપણે એકસો ને ચાલીસ કોમન લઈ લઈશું. હવે આપણે કહીશું માઇનસ ચોવીસ ઓછા પાંત્રીસ પ્લસ ચાર. ચલો બંનેનો સરવાળો કરીશું તો શું થશે? પાંચ ને ચાર નવ અને બે ને ત્રણ પાંચ, ઓછે ઓછે વધતા પણ કેવી નિશાની આવશે? માઇનસ ની, પ્લસ ચાર એકસો ચાલીસ. એવું પણ કહી શકાય અહીંયા વીસ છે, વીસ સોરી અહીંયા ચાર ચોવીસ છે, ચોવીસ માંથી આપણે ચાર બાદ કરી નાખીએ તો વીસ વધે, વીસ ને પાંત્રીસ પંચાવન થાય છે. એવી રીતે કરી શકીએ છીએ અને આ રીતે ઓગણસાઠમાંથી ચારને બાદ કરો એટલે આપણી પાસે વધશે માઇનસ પંચાવન છેદમાં એકસો ચાલીસ. તો અહીંયા આપણે છેદ ઉડાડવાના છે. છેદ ઉડાડવા માટે પાંચની ચાવી લાગવી પડશે કે અહીંયા પાંચ છે, અહીંયા જેવું છે. પાંચની ચાવી એવું કહે છે કે એકમનો અંક પાંચ અને શૂન્ય હોય તો પાંચની ચાવી લાગે છે. તો ચલો પાંચ એકા પાંચ, પાંચ એકા પાંચ કેટલા આવ્યા? માઇનસ અહીંયા પાંચ ટુ દસ ચાર વધ્યા, પાંચ અઠા ચાલીસ. તો આપણો જવાબ આવશે માઇનસ અગિયાર છેદમાં અગિયાર. તો વિદ્યાર્થી મિત્રો છે ને એકદમ સરળ દાખલા. ચલો હવે આપણે આગળના દાખલા વિશે શીખીશું. ચલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા દાખલો આપ્યો છે કે છ ના છેદમાં તેર ને માઇનસ સાત ના છેદમાં સોળ વડે ના વ્યસ્ત વડે ગુણ. તો અહીંયા આપણે દાખલાની અંદર શું કરવાનું છે કે છ ના છેદમાં તેર ને સાતના છેદમાં સોળનો વ્યસ્ત વડે ગુણવાનો છે. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, છ ના છેદમાં તેર ને માઇનસ સાતના છેદમાં સો ના વ્યસ્ત વડે ગુણતા. તો આનો વ્યસ્ત થઈ જશે કદાચ છ ના છેદમાં તેર, એનો વ્યસ્ત અહીંયા સંબંધ છે એનો ગુણાકારનો, આનો વ્યસ્ત થશે સોળના છેદમાં સાતનો રહેશે માઇનસ. તો જો છ ગુણ્યા માઇનસ સો અને તેર ગુણ્યા સાત, તો સોળ છ છનું અને માઇનસના માઇનસ અહીંયા આવશે તેર સત્તા એકમ. જો આપણે અગિયાર અને ઘડી આવડતા હોય તો આપણો આ ગુણાકાર અને જવાબ આપણને સરળ પડશે. તો સોળ છ છનું પ્લસ માઇનસ માઇનસ તેર સત્તા એકમ આવે છે જવાબ. ત્યારબાદ બીજો દાખલો છે, શું ઝીરો પોઈન્ટ ત્રણ એ
ત્રણ પૂર્ણાંક એક તૃતીયાંશનો વ્યસ્ત છે કે નહીં તે આપણે ચકાસવાનું છે. તો ચલો આપણે ત્યાં ચકાસીએ. 0.3 અહીંયા છે 3 1 તૃતીયાંશ. આ દશાંશની સંખ્યા છે, આ છે મિશ્ર સંખ્યા. તો જોઈએ, પહેલાં તો આપણે 3 લઈશું. પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે? 1 સંખ્યા છે. તો આપણે મૂકીશું 1 ની પાછળ 1 ની જોડે 10. અહીંયા શું થઈ ગયા? એની કિંમત 3 ના છેદમાં 10. આ બાજુ જુઓ, 3 × 3 = 1/3. આ બંનેનો ગુણાકાર થાય છે અને આ બંનેના ગુણાકાર સાથે 1 છે એ સરવાળો એટલે કે પ્લસ થશે અને છેદમાં 3 બેસે. 3 × 9 = 9 ને 1 = 10. છેદમાં 3 ના 3. તમે જોઈ શકો છો આ જે સંખ્યા છે આની સંખ્યા આ શું બને છે? વ્યસ્ત બને છે. વ્યસ્ત ક્યારે કહેવાય? કે જ્યારે આ સંખ્યા છે એ છેદમાં જશે અને છેદની સંખ્યા છે એ શું થાય છે? ઉપર જાય છે એટલે કે અંશમાં જાય છે. એટલે 3 ના છેદમાં 10 છે એને વ્યસ્ત સંખ્યા થાય છે 10 ના છેદમાં 3. તો ચલો આપણે આગળનો દાખલો જોઈશું. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપેલું છે સંખ્યા રેખા પર નિયંત્રણ. આપણને પહેલાં એ ખબર હોવી પડે કે સંખ્યા રેખા કહેવાય કોને. આપણે ગણિતની ભાષાની અંદર શીખી ગયા છીએ કે ભાઈ સૌપ્રથમ થાય છે રેખાખંડ. રેખાખંડની એક બાજુ તીર લાગે વિરામ, બે બાજુ તીર લાગશે એટલે બનશે રેખા. અને જ્યારે આ રેખા ઉપર શું દર્શાવવામાં આવે છે? સંખ્યા. ત્યારે આ રેખાનું નામ બનશે સંખ્યા રેખા. એવી જ આપણે સંખ્યા રેખા ઉપર નિરૂપણ દાખલો કરીએ કે પછી 7 ના છેદમાં 4 અને બીજો દાખલો આપ્યો છે -8 ના છેદમાં 6. તો ચલો આ કેવી રીતે શીખ્યો છે આપણે જાણીએ અને આપણે ગણીએ. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલું છે 7 ના છેદમાં 4. તે સંખ્યા વિશે જોઈશું. સૌપ્રથમ આપણે સંખ્યા રેખા દોરીશું. હવે અહીંયા આપેલી છે સંખ્યા 7 ના છેદમાં 4. તો આપણે પેલો કન્સેપ્ટ ખબર હોવો જોઈએ કે 1 થી આગળ આવે છે, 0 થી આગળ છે કે 0 થી પાછળ છે. આ છે સંખ્યા રેખા, બરોબર. ખાલી અત્યારે સંખ્યા અત્યારે ખાલી રેખા દર્શાવેલી છે. આ રેખાની કહેવાય છે જમણી બાજુ. રેખાની કહેવાય જમણી બાજુ. એ તરફ આપણું છે હંમેશા ધન સંખ્યા અને આ છે રેખાની ડાબી બાજુ જ્યાં હશે ઋણ સંખ્યા. તો આપણે પહેલાં અહીંયા 0 લઈશું. અહીંયા 7 ના છેદમાં 4 છે તો સૌપ્રથમ શરૂઆત કરીશું 1 ના છેદમાં 4, 2 ના છેદમાં 4, 3 ના છેદમાં 4, 4 ના છેદમાં 4. 4 4 ઉડી જાય તો 100 છે, અહીંયા 1 આવશે. 4 1 4. આગળ જોઈએ 5 ના છેદમાં 4, 6 ના છેદમાં 4, 7 ના છેદમાં 4, 8 ના છેદમાં 4. તો અહીંયા 8 ના છેદમાં 4 એટલે 4 2 8, અહીંયા આવશે 2. આપણે કઈ સંખ્યા લીધી છે? 7 ના છેદમાં 4. તો અહીંયા 7 ના છેદમાં 4 ક્યાં છે? અહીંયા છે. તો આ સંખ્યાને આપણે આવી રીતે દર્શાવીશું. અહીંયા છે 0, અહીંયા આવે છે 1, અહીંયા આવે છે 2. તો 7 ના છેદમાં 4 છે એ કઈ બે સંખ્યા વચ્ચે આવે છે? તો આપણે જોઈ શકીએ 1 અને 2. તો એ લખ્યું 7 ના છેદમાં 4 એ સંખ્યા 1 અને 2 ની વચ્ચે આવે છે. એવી જ રીતે આપણે દાખલો નંબર 2 છે, આની અંદર કંઈક થોડુંક ઊંધું જોવા મળશે. જોઈએ, આ
અહીં કરતા દોરી છે અહીંયા માઇનસ પાંચ ના છેદમાં છ કઈ સંખ્યા છે આ તો માઇનસ એટલે ઋણ સંખ્યા છે ઋણ સંખ્યાની શરૂઆત થાય છે ઝીરો થી આ બાજુની સાઈડ થાય છે તો આપણે સૌપ્રથમ ઝીરો નંબર અહીંયા લઈશું ઝીરો છે પછી પાંચના છેદ માઇનસ પાંચના છેદમાં છ છે તો આપણે શરૂઆત કરીશું માઇનસ એકના છેદમાં છ માઇનસ બેના છેદમાં છ માઇનસ ત્રણના છેદમાં છ માઇનસ ચારના છેદમાં છ માઇનસ પાંચના છેદમાં છ માઇનસ છના છેદમાં છ છ છ જાય તે સોળ છ એક છ પણ કેવા આવશે માઇનસ અહીંયા સંખ્યા છે ઝીરો અહીંયા છે એક આપણને શું દર્શન કીધું છે માઇનસ પાંચના છેદમાં છ માઇનસ પાંચના છેદમાં કઈ બાજુ આવે છે કે અહીંયા આવે છે તો આ સંખ્યાને આવી રીતે ખાટું કરીને દર્શાવી છે તો ચલો વિદ્યાર્થી મિત્રો માઇનસ પાંચના છેદમાં છ છે એ કઈ બે સંખ્યા વચ્ચે આવે છે તો આપણે જોઈશું એક અને માઇનસ એકની વચ્ચે માઇનસ પાંચના છેદમાં છ આવે છે તો જોઈએ માઇનસ પાંચના છેદમાં છ એ સંખ્યા ઝીરો અને માઇનસ એકની વચ્ચે આવે છે છેલ્લો વિદ્યાર્થી મિત્રો એકદમ સંખ્યા રેખા સાવ સહેલી ચલો વિદ્યાર્થી મિત્રો તો આપણે આગળનો દાખલો જોઈશું વિદ્યાર્થી મિત્રો અહીંયા નીચે આપેલી સંખ્યાઓ વચ્ચે આવતી પાંચ સમય સંખ્યાઓ શોધો એવું આપણને અહીંયા કહેવામાં આવેલું છે તો આપણે એક સંખ્યા આપી છે બેના છેદમાં ત્રણ અને ચારના છેદમાં પાંચ આ બે સંખ્યાઓ વચ્ચે આવતી સમય સંખ્યાઓ શોધવાની છે અને બીજી આપી છે માઇનસ ત્રણના છેદમાં બે અને પાંચના છેદમાં ત્રણ વચ્ચે આવતી સમય સંખ્યાઓ શોધવાની છે તો આ સમય સંખ્યાઓ શોધવા માટે શોધવાનું આપણે કે બંનેના જે છેદ આપેલા છે એ છેદને આપણે સૌપ્રથમ આપણે સરખા કરવા પડશે તો આપેલ સંખ્યાના આપેલ સંખ્યાના છેદ સમાન કરતા હવે અહીંયા છેદ સમાન કરવા માટે એનો લસા પણ લઈ શકીએ છીએ લસા તમે જુઓ તો પાંચ તેરીને પંદર નજીકનો લસા આવે છે થોડોક આપણે એનો દૂરનો લસા લઈ શકીએ ત્રીસ લઈ શકીએ પંદર તેરી પિસ્તાલીસ લઈ શકીએ પંદર ચોક સાઠ પણ લઈ શકીએ છીએ તો અહીંયા છેદ સરખા કરતા અથવા છેદ સમાન જેને શું કહેવાય છે સમછેદીય સંખ્યા નીચેના છેદ જે છે એ સરખા કરવા માટે તો આપણે આનો લસા આપણે સાઠ લઈશું તો સાઠ કેવી રીતે લઈશું જોઈશું કે બેના છેદમાં ત્રણ એનો લસા આપણે સાઠ કરવા માટે તો બે છેદમાં ત્રણ અહીંયા સાઠ કરવા માટે કેટલા વડે ગુણીશું વીસ વડે અહીંયાથી કેટલા વડે ગુણીશું વીસ વડે તો વીસ દો ચાલીસ અને વીસ તેરીને અહીંયા થાય છે સાઠ એવી જ રીતે બીજી સંખ્યા આપી છે ચારના છેદમાં પાંચ તો ચારના છેદમાં પાંચ ગુણ્યા અહીંયા વીસ લાવવા માટે સોરી સાઠ લાવવા માટે તો આપણે બારના ઘડિયામાં ખબર છે કે બાર પંચાને સાઠ થાય છે તો અહીંયા બાર વડે ગુણીશું તો ઉપર પણ આપણે બાર વડે ગુણીશું બાર છો અડતાલીસ થાય છે અને બાર પંચા સાઠ થાય છે તો અહીંયા જો આ બંને સંખ્યાનો છેદ જે છે એ સરખો મળી જાય છે ઉપર સંખ્યા છે ચાલીસ નીચે સંખ્યા છે અડતાલીસ તો ચાલીસ થી અડતાલીસ વચ્ચે આવતી સંખ્યા એ આ બે સંખ્યા વચ્ચે આવતી સમય સંખ્યા ગણવામાં આવે છે તો જોઈએ ચાલીસ છેદમાં સાઠ એકતાલીસ છેદમાં સાઠ બેતાલીસ છેદમાં સાઠ તેતાલીસ છેદમાં સાઠ ચુમ્માલીસ છેદમાં સાઠ
પિસ્તાલીસ છેદમાં સાઠ, 46, 47 ને 48 છેદમાં સાઠ લખી શકો છો. અહીંયા તમારે 40 છેદમાં સાઠ ન લખો તો પણ ચાલે, કારણ કે આપણે 40થી 48 વચ્ચેની સંખ્યા કીધી છે. તો 41, 42, 43, 44, 45, 46 અને 47 લખી નાખીએ છીએ. 46 છેદમાં સાઠ, 47 છેદમાં સાઠ, આ સંખ્યા જે થઈ કોની વચ્ચે આવતી સમય સંખ્યા છે 40 અને 48 વચ્ચે આવતી સમય સંખ્યાઓ ગણવામાં આવે છે. ત્યારબાદ બીજો દાખલો આપણને અહીંયા આપેલો છે, માઇનસ 3ના છેદમાં 2 અને 5ના છેદમાં 3. આ બે સમય સંખ્યા, આ બંને વચ્ચે આવતી સમય સંખ્યા વિશે આપણે ભણવાનું છે. તો જોઈએ, માઇનસ સોરી બંનેના છેદ બરોબર આપેલ સંખ્યા છે સરખા કરતા. તો અહીંયા એક માઇનસ સંખ્યા છે, અહીંયા એક પ્લસ સંખ્યા છે, તો બંનેના છેદ છે બરોબર સરખા કરવા માટે બંનેનો લસા તરીકે લસા તરીકે કેટલો વસ્તુ બે લઈને 6 લસા લઈ લઉં છું. તો જોઈએ કે માઇનસ 3ના છેદમાં 2 એનો લસા નીચે 6 કરવા માટે શું કરીશું, માઇનસ 3 છેદમાં 2. અહીંયા 6 લાવવા માટે આપણે 3 વડે ગુણીશું, તો ઉત્તર પણ આપણે 3 વડે ગુણીશું. 3 3 થાય છે 9, અને કેવા માઇનસ, અને 3 2 6. બીજી સંખ્યા જોઈએ, 5ના છેદમાં 3, 5 છેદમાં 3. હવે અહીંયા 6 લાવવા માટે આપણે કેટલા વડે ગુણવા પડશે, 2 વડે. તો અહીંયા કે આપણે 2 વડે ગુણીશું, 2 5 ને 10, 2 તેરી 6. તો અહીંયા પણ આપણે જોઈ શકીએ છીએ કે બંનેનો અહીંયા છેદ જે છે એ કેવો બને છે, સમાન બંને છે. તો આપેલ સંખ્યાની વચ્ચે આપણી સમય સંખ્યા તો માઇનસ 9ના છેદમાં 6 થી 10ના છેદમાં 6 આવે ત્યાં સુધીની જે સંખ્યા છે એ વચ્ચે આપણી સમય સંખ્યાઓ છે. જો 9 છે સંખ્યા રેખા આપણે જોઈ હતી, આમ સંખ્યા રેખા હોય અહીં શૂન્ય હોય કે માઇનસ 1થી શરૂઆત થાય, જેમ આગળ વધશો એમ વધારે સંખ્યા આવતી જશે. 1 માઇનસ 2 માઇનસ 3 માઇનસ 4 માઇનસ 5 આપણે જોવો છો તો માઇનસ 9. આપણે શું લેવાની છે, વચ્ચે આવતી સંખ્યા લેવાની છે. માઇનસ 9ના છેદમાં 6 થી આ બાજુ 10ના છેદમાં 6 સુધીની ઘણી બધી સંખ્યા આવી શકે છે. તો જોઈએ, માઇનસ 9 છે તો આપણે શું કરીશું, માઇનસ શું માઇનસ 9 છે તો ક્યાંથી શરૂઆત કરીશું, માઇનસ 8ના છેદમાં 6, માઇનસ 7ના છેદમાં 6, માઇનસ 6ના છેદમાં 6. એટલે શું બનશે, 6 6 ઉડી જાય એટલે માઇનસ 1, માઇનસ 5ના છેદમાં 6, માઇનસ 4ના છેદમાં 6, માઇનસ 3ના છેદમાં 6, માઇનસ 2ના છેદમાં 6. એમ તમે લખતા જાઓ તો 9ના છેદમાં 6 સુધી તમે લઈ શકો છો સંખ્યા. તો આ હતા પ્રકરણ 1ના દાખલા. હવે પછી જ્યારે બીજો વિડીયો અપલોડ કરીશું ત્યારે તમને જણાવીશું કે પ્રકરણ 2નો, તો પ્રકરણ 2નો જ્યારે વિડીયો બનાવશું ત્યારે તમને આગળ જાણ કરવામાં આવશે, અથવા બનાવશું ત્યારે અમારો વિડીયો અપલોડ કરીશું.